ભરૂચવાસીઓના મનોરંજન માટે એકમાત્ર આશાના કિરણ સમાન જાડેશ્વર સ્થિત રૂપિયા 237.48 લાખના ખર્ચે તૈયાર કરાયેલ નર્મદા પાર્કમાં પણ ખાનગીકરણના ગ્રહણના પગલે ઉઘાડી લૂંટ ચલાવતા લોકોની આકાંક્ષાઓ પર પાણી ફરી વળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાડેશ્વર સ્થિત નર્મદા નદી કાંઠે ભરૂચની પ્રજાના મનોરંજન માટે ગુજરાત પ્રવાસન નિગમ સાંસદ મનસુખભાઈ વસાવા, માજી સાંસદ ભરતસિંહ પરમાર, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ફંડ તથા જિલ્લા કક્ષાની વિવેકાધીન જોગવાઈના સંયુક્ત ઉપલક્ષમાં રૂપિયા 237.48 લાખના માતબર ખર્ચે નર્મદા પાર્કનું નિર્માણ કરાયું હતું, જ્યાં નાના બાળકોના રમતગમત માટે લાખો રૂપિયાના ખર્ચે સ્લાઇડર, ક્લાઇઝિંગ, ક્લિમ્બિંગ, રોલર સહિતના સંસાધનો ઊભા કરાયા હતા. જોકે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આ પાર્કને કરાર આધારિત એક્વા અજિકા રિવર ફંડ નામના કંપનીને વહીવટ સોંપી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ નદીના વહેણમાં ડૂબી જવાથી સતત વિવાદમાં ઘેરાયેલા નર્મદા પાર્કમાં વર્ષ 2016માં સ્વર્ગસ્થ પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જન પ્રસંગે બ્રિજ તૂટી જવાની ઘટનામાં બે શ્રદ્ધાળુ મહિલાઓના મોતની ઘટના બાદ છેલ્લા 1.5 વર્ષથી સદર બ્રિજનું રિપેરિંગ નહીં થતાં નાના ભૂલકાઓના રમવા માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. આ તકનો લાભ લઈ કોન્ટ્રાક્ટ રાખનાર કંપની દ્વારા વોટરબોટ, બંજી જમ્પિંગ, બિગ ટ્રેમ્પોલિન, બિગ બાઉન્સ, મિની બાઉન્સ, મિની ટ્રેમ્પોલિન, ટોય ટ્રેન જેવી ખાનગી રાઇડો ગોઠવી દઈ રૂપિયા 30થી માંડી રૂપિયા 50 સુધીની તગડી ફી વસૂલાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ખાણીપીણીના વિવિધ સ્ટોલ ઊભા કરી કોન્ટ્રાક્ટર દ્વારા માસિક રૂપિયા 7,000થી રૂપિયા 10,000 ભાડા પેટે વસૂલાતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. તદુપરાંત પ્રવાસન વિભાગ દ્વારા નિર્ધારિત કરાયેલ નીતિ નિયમોમાં છેડછાડ કરી 8 વર્ષથી વધુ વયના બાળકો સહિત વયસ્કો પાસેથી રૂપિયા 10 એન્ટ્રી ફી પેટે વસૂલાત કરાઈ છે તેવી પણ વ્યાપક લોક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ સમગ્ર મામલે રસ દાખવી ભરૂચવાસીઓના મનોરંજન માટેના એકમાત્ર નર્મદા પાર્કમાં ખાનગીકરણનું ગ્રહણ હટાવી નાના ભૂલકાઓને વેકેશન દરમિયાન રમતગમત માટે યોગ્ય સુવિધા મળી રહે તેવા પ્રયાસ કરે તે જરૂરી છે. જાડેશ્વર સ્થિત ભરૂચવાસીઓના મનોરંજનના એકમાત્ર નર્મદા પાર્કમાં કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ખાનગી રાઇડો, સ્ટોલ અને પ્રવેશ ફીના નિયમોમાં ફેરફાર કરી તગડી ફી વસૂલવાના પ્રકરણમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્રને સમગ્ર મામલે તાત્કાલિક ધોરણે તપાસ કરી નર્મદા પાર્કને ખાનગીકરણનું ગ્રહણ ન લાગે તે માટે ત્વરિત પગલાં લેવા રજૂઆત કરાઈ છે. જાડેશ્વર ખાતે આવેલ નર્મદા પાર્ક અંગેની જે વધારે પડતી ફીઝ કે વધારે પડતા પૈસા વસૂલવાનો જે મામલો મારી સમક્ષ આવ્યો છે એને ખૂબ ગંભીરતાપૂર્વક લીધો છે. ડુડા એટલે માન્ય કલેક્ટરની ઓફિસમાં જે વિભાગને સંભાળતા અધિકારીને પણ મેં વાત કરી છે અને જે પ્રેસના ધ્યાન પર આવ્યું છે એ ખરેખર હું પ્રેસના મિત્રોને પણ અભિનંદન આપું છું કે આવી બાબત આપણે ધ્યાનમાં દોરી છે. નાના બાળકો પાસે અંદર એન્ટ્રન્સ ફી લેવામાં આવે છે અને મનસ્વી રીતે જે પેલી રાઇડ્સ છે એમાં પણ વધારે પડતા પૈસા લેવામાં આવે છે. એ ચોક્કસ એ અંગે ઘટતું કરીશું ને કલેક્ટરશ્રીને પણ અને એ અધિકારીને પણ સૂચના આપી છે કે આના પર એમને બોલાવીને કડકમાં કડક કાર્યવાહી એમના પર થાય. વધુમાં નાના ભૂલકાઓના રમતગમતના સંસાધનોનો સદુપયોગ કરાય તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરાઈ છે.